દેશમાં કોરોના વાયરસના દર્દીઓ દેખા દેતા જ આરોગ્ય તંત્ર એલર્ટ આપી દીધું છે. ત્યારે ગુજરાતના આદિવાસી વિસ્તાર ગણાતા તાપી જિલ્લામાં આવેલી વ્યારાની જનરલ હોસ્પિટલમાં પણ કોરોના વાયરસ સામે સારવાર માટે અલાયદો આઇસોલેશન વોર્ડ બનાવી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસના હાઈ એલર્ટને પગલે તાપી જિલ્લાની એકમાત્ર વ્યારાની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓ જો નોંધાય તો તે માટે માં 3 વેન્ટિલેટરવાળો એક ઇમરજન્સી રૂમ તેમજ 20 બેડવાળો એક કોરોના આઇસોલેશન વોર્ડ બનાવી દેવાયો છે. જોકે વ્યારા સિવિલમાં દર્દીઓ માટે ઓછા બેડ હોવાથી આ વોર્ડમાં સિઝનલ ફ્લૂના વોર્ડને જ કોરોનાનો આઇસોલેશન બનાવવામાં આવ્યો છે. ત્યારે જો કોરોનાના દર્દીઓ નોંધાય તો આ વોર્ડના દર્દીઓને બીજે શિફ્ટ કરી સારવાર આપવામાં આવશે તેવું જણાવાયું હતું. જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે કોરોના વાયરસના પહોંચી વળવા માટે ભાગરૂપે આપણે એક 20 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યો છે, જે અને એની અંદર પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સ્ટાફ નર્સ અને ફિઝિશિયન પણ ફાળવવામાં આવેલ છે. સાથે 3 બેડનું આઈસીયુ છે, તેની અંદર 2 વેન્ટિલેટર ફક્ત કોરોના વાયરસ માટે અને પછી 4 બેડનું આઈસીયુ 4 બેડનું જનરલ પેશન્ટ માટે છે અને 4 વેન્ટિલેટર જનરલ પેશન્ટ માટે છે. સાથે 3 ફિઝિશિયન આપણે ત્યાં ઉપલબ્ધ છે અને સ્ટાફ નર્સ પણ પૂરતા ઉપલબ્ધ છે. દવાઓ પૂરતી અત્રેની હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. અત્યાર સુધી કોઈ કોરોના વાયરસનું કોઈ દર્દી અમારે ત્યાં આવેલ નથી. દર્દી આવીએ તરત પૂરા એની પહોંચી વળવા માટેની તુરંત કાર્યવાહી કરવામાં આવશે. કોરોના વાયરસના જે આઇસોલેશન વોર્ડની અંદર બીજા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, કોઈ ઘટના બને તો કઈ રીતે વ્યવસ્થા કરશો? એ દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરી તે દર્દીઓને કોરોના વાયરસને અલગ રાખી શકાય એ રીતની વ્યવસ્થા તુરંત થઈ શકે તે રીતની અમારી તૈયારી છે. હેમંત રાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ તાપી.